લાસ્ટ લેક્ચરમાં મેં એક્ઝામ્પલ એક્સપ્લેન કર્યો કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ લખતો હતો ત્યાં સુધી વચ્ચે કોઈના ફોન આવી જાય છે તો પછી આજે હવે ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ફર્સ્ટ વર્કિંગ ગુડવિલનું વેલ્યુએશન કરવાનું છે, સાંભળજો બરાબર. ફરી વખત એક્સપ્લેન કરી આપું, નેટ પ્રોફિટ ઓફ દ્રૌપદી લિમિટેડ આફ્ટર ટેક્સ ફોર ધ ફર્સ્ટ 5 યર્સ 11, 12, 150, 12, 13, 159, 375, 13, 14, 172, 500. વચ્ચે એક વર્ષ રહી ગયું છે, 14, 15 છે 195 એન્ડ 15, 16, 221, 250. એવરેજ ટ્રેડિંગ કેપિટલ એમ્પ્લોયડ ઇન અ બિઝનેસ ઇઝ 16,25,000. માર્કેટ રેટ ઓફ ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ ઇઝ 8%. કેલ્ક્યુલેટ ગુડવિલ ઓન ધ બેસિસ ઓફ 5 યર પરચેઝ ઓફ સુપર પ્રોફિટ. યુઝ વેઇટેડ એવરેજ મેથડ એપ્લાઇંગ વેઇટ 1 to 5 રિસ્પેક્ટિવલી ફોર કેલ્ક્યુલેટિંગ ધ વેલ્યુ ઓફ કેલ્ક્યુલેટિંગ વેઇટેડ એવરેજ. તો ફર્સ્ટ વન આપણે કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ, એમાં પહેલું સ્ટેપ છે કેલ્ક્યુલેશન ઓફ વેઇટેડ એવરેજ. વેઇટેડ એવરેજ પ્રોફિટ શોધતા તો તમને 11, 12 થી આવે છે. ઈયર આ 5 વર્ષ છે, પ્રોફિટ આપેલો જ છે, વેઇટ ફેક્ટર લખેલું છે 1 to 5, 150 into 1 આ રહ્યું, આને મલ્ટીપ્લાયડ બાય કરો 2 આ બન, આને મલ્ટીપ્લાયડ કરો 3 આર, આને મલ્ટીપ્લાયડ કરો 195 ને 4 વડે તો આર, આને મલ્ટીપ્લાયડ કરો 5 આર. ટોટલ ઓફ ધીસ ટોટલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ, વેઇટેડ એવરેજ પ્રોફિટ નું ફોર્મ્યુલા છે ટોટલ પ્રોડક્ટ ડિવાઇડેડ બાય ટોટલ વેઇટ. તો આર પ્રોડક્ટ ડિવાઇડેડ બાય વેઇટ, વેઇટેડ એવરેજ પ્રોફિટ આવી ગયો 191,500. સેકન્ડ વર્કિંગ કરવાનું કેલ્ક્યુલેશન ઓફ નોર્મલ પ્રોફિટ. નોર્મલ પ્રોફિટ કેમ આવે ધ્યાન રાખો, કેપિટલ એમ્પ્લોયડ ડાયરેક્ટલી આપી છે. જો એક્ઝામ્પલમાં કેપિટલ એમ્પ્લોયડ ના આપી હોય તો આપણે આની પહેલાનું જે ક્વેશ્ચન કરેલું એમાં જોવાનું, એ પ્રમાણે કેપિટલ એમ્પ્લોયડ લાવવાનું. ઇન્ટુ નોર્મલ રેટ ઓફ રિટર્ન અપોન 100, તો આ રહ્યું, આના નોર્મલ રેટ ઓફ રિટર્ન આપ્યું 8%, તો 1/30 તમારો નોર્મલ પ્રોફિટ. હવે કેલ્ક્યુલેશન ઓફ સુપર પ્રોફિટ, વેઇટેડ એવરેજ પ્રોફિટ એમાંથી માઇનસ કરો આ રહ્યો નોર્મલ પ્રોફિટ, તો મને દેખાય સુપર પ્રોફિટ થયો 6,15,000. હવે કેલ્ક્યુલેશન ઓફ ગુડવિલ, ગુડવિલ નો ફોર્મ્યુલા સુપર પ્રોફિટ ઇન્ટુ નંબર ઓફ યર ઓફ પરચેઝ, આ રહ્યો સુપર પ્રોફિટ 615, નંબર ઓફ યર ઓફ પરચેઝ છે 5. આવી ગઈ તમારી ગુડવિલ. આગળના લેક્ચરમાં વચ્ચેથી બ્રેક થયું હતું, આ તમારો કમ્પ્લીટ એક્ઝામ્પલ. એક વખત આ જ એક્ઝામ્પલ તમારે જાતે પણ ટ્રાય કરવાનું. ઓકે, આ એક્ઝામ્પલ પૂરો થયો, અહીંયાથી આગળનો ક્વેશ્ચન હવે પછી આપણે કરીશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે, ગુડ બાય. ત્યાં સુધી તમે આરામ કરો.